રાજકોટ મહાપાલિકાએ ઉનાળો હેમખેમ પાર કરવા અને આગામી ઓગસ્ટ સુધી રાજકોટને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન પડે તેમ માટે રાજ્ય સરકાર પાસેથી સૌની યોજના હેઠળ વધારાના નર્મદા નીરની માંગણી કરી હતી, જેના કારણે ગઈકાલે શુક્રવારથી રાજકોટને સૌની યોજના હેઠળ વધારાનો જળ જથ્થો મળવાનો શરૂ થઈ ગયો છે અને ભર ઉનાળે પાણીની અછત ઉદ્ભવે નહીં અને પાણી કાપ ન આવે, પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય નહીં તે હેતુસર આજે એક ડેમ માટે 631 MCFT તથા ન્યારી એક માટે 365 MCFT નર્મદા નીરની માંગણી મહાનગરપાલિકા દ્વારા સરકારમાં કરવામાં આવી હતી, જેના અનુસંધાને સરકારે આ માંગણી ટૂંકા સમયગાળામાં જ મંજૂર કરી અને પાણીની ફાળવણી કરેલ છે. તો ગઈકાલ તારીખ 5ના રોજ રાત્રિથી પ્રથમ ન્યારી એક ડેમ ખાતે નર્મદા મૈયાના નીરનું આગમન થયેલ છે, જેને પદાધિકારીઓએ આવકારી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. તો ન્યારી એક ડેમમાં 10મી જૂન સુધી અને ભાદર એક ડેમમાં 31મી ઓગસ્ટ સુધી દૈનિક 20 મિનિટ પાણી વિતરણ વ્યવસ્થા ચાલુ રાખી શકાય તેમ છે.